વાત કરવામાં આવે ભગવાનને આજે સોના વેશનો શણગાર કરવામાં આવ્યો છે તો મંત્રોચ્ચાર સાથે ભગવાનના અલંકારોની વિધિ શરૂ થઈ ગઈ છે મંદિર ખાતે તો સોના વેશના દર્શન માટે દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં જગન્નાથ મંદિર ખાતે ઉમટી પડ્યા છે તો સોના વેશના દર્શનનું પણ એક ખૂબ અનેરું મહત્વ રહેલું છે આવતીકાલે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે મંત્રોચ્ચાર સાથે ભગવાનના અલંકારોની વિધિ શરૂ કરી દેવામાં આવી છે અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે આ વિધિના દ્રશ્યો છે ભગવાનને સોના વેશ ધારણ કરાવવામાં આવશે સાથે જ અલંકારોની વિધિ પણ શરૂ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સોના વેશના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તજનો મંદિર ખાતે ઉમટી પડ્યા છે કારણ કે સોના વેશના દર્શનનું પણ એક ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે વાત કરવામાં આવે આવતીકાલે 141મી રથયાત્રા જેને લઈને તડામાર તૈયારીઓ મંદિર તરફથી કરી દેવામાં આવી છે તો ભગવાનને આજે સોના વેશનો શણગાર કરવામાં આવ્યો છે તો સોના વેશના શણગારના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ મંદિર ખાતે ઉમટી પડ્યા છે સોના વેશના દર્શન કરવા માટે સોના વેશના દર્શનનું પણ એક અનેરું મહત્વ રહેલું છે તો આજે ભગવાનને સોના વેશનો શણગાર ધારણ કરવામાં આવ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતે પૂજાવિધિ કરવામાં આવી રહી છે સોના વેશ ધારણ કરાવ્યા છે ભગવાન જગન્નાથને સુંદર શણગાર કરવામાં આવ્યો છે સોના વેશના દર્શન કરી રહ્યા છે મંત્રોચ્ચાર સાથે વેદોક્ત વિધિ અને પદ્ધતિ સાથે પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે હવે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરના દ્રશ્યો છે જ્યાં ભગવાનને સોના વેશ ધારણ કરાવવામાં આવ્યો છે ત્યારે સોના વેશમાં ભગવાન જગન્નાથને નિહાળવા માટે ભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા છે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા છે તો આ મુદ્દે સંવાદદાતા દિવ્યા લાઈવ જોડાઈ ગયા છે જી દિવ્યા ભગવાન જગન્નાથને સોના વેશ ધારણ કરાવવામાં આવ્યો છે ચોક્કસથી ભગવાન સુંદર દેખાઈ રહ્યા છે ખાસ કરીને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ ઉમટી પડ્યા છે કેવી લાગણી અનુભવી રહ્યા છે જમાલપુર જગન્નાથ મંદિરના દ્રશ્યો જ્યાં મંત્રોચ્ચાર સાથે વેદોક્ત પદ્ધતિથી ભગવાનને સોના વેશ ધારણ કરવામાં આવ્યો છે તો પૂજાવિધિ શરૂ કરી દેવામાં આવી છે તો 141મી રથયાત્રા આવતીકાલે યોજાવા જઈ રહી છે ત્યારે સોના વેશના દર્શન કરવા માટે ભાવિ ભક્તજનો દર્શનાર્થીઓ મંદિર ખાતે ઉમટી પડ્યા છે મોટી સંખ્યામાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પૂજા ચાલી રહી છે વેદોક્ત પદ્ધતિથી મંત્રોચ્ચાર સાથે આ પૂજા કરવામાં આવી રહી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભગવાનને સુંદર સોના વેશનો શણગાર કરવામાં આવ્યો છે સુંદર ભાસી રહ્યા છે ભગવાન જગન્નાથ આ એક જ એવા દેવ છે જેઓ ભક્તને સામેથી દર્શન દેવા માટે તેમના આંગણે પધારે છે ત્યારે કાલે મહત્વનો કહી શકાય તેવો દિવસ ગુજરાત માટે પણ ગૌરવવંતો દિવસ અને ખાસ કરીને અમદાવાદ માટે કારણ કે પ્રથમ સ્થાન જો રથયાત્રાનું છે તો જગન્નાથજીની જે રથયાત્રા નીકળે છે પુરીમાં તે પહેલું સ્થાન તેને આપવામાં આવ્યું છે અને બીજી મોટી યાત્રા જો કહી શકાય તો અમદાવાદની તે રથયાત્રા તો 141મી રથયાત્રા આવતીકાલે યોજાશે ત્યારે તડામાર તૈયારીઓ મંદિર પ્રશાસન તરફથી કરી લેવામાં આવી છે મોટી સંખ્યામાં આવતીકાલે ભાવિ ભક્તજનો પણ જોડાશે તો સાથે જ ચોક્કસથી પોલીસ તંત્ર પણ ખડેપગે તૈનાત રહેશે હાલ તો ભગવાનને સોના વેશ ધારણ કરવામાં આવ્યો છે ભગવાન સોના વેશમાં સુંદર ભાસી રહ્યા છે ત્યારે ભાવિ ભક્તજનોનું ઘોડાપુર પણ મંદિર ખાતે ઉમટી પડ્યું છે ભગવાનના સોના વેશના રૂપને નિહાળવા માટે તો વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વેદોક્ત પદ્ધતિથી પૂજા પદ્ધતિથી સોના વેશ ભગવાનને ધારણ કરાવવામાં આવ્યો છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો સુંદર ભાસી રહ્યા છે ભગવાન દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે ભગવાન જગન્નાથનો તો સોના વેશના દર્શન માટે દર્શનાર્થીઓ પણ મંદિર ખાતે ઉમટી પડ્યા છે જણાવી દઈએ કે સોના વેશના દર્શનનું પણ સનાતન ધર્મમાં એક ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે
तो आ मुद्दे संवाददाता दिव्या फोनलाइन पर। जी दिव्या, भगवान जगन्नाथना आज सोना वेश धारण करवामां आव्यो छे, भावी भक्तोनुं घोड़ापूर पण मंदिर खाते उमटी पड्युं छे, केवी लागणी अनुभवी रह्या छे? लागे छे के संपर्क कपाई गयो छे, तो आ सोना वेशना अमे आपने दर्शन करावी रह्या छे भगवान जगन्नाथना मंदिर खाते थी। तो भगवान ने सोना वेश नो शृंगार करवामां आव्यो छे, सुंदर भासी रह्या छे भगवान। सोना वेशना दर्शन करवा माटे भक्तो मोटी संख्यामां मंदिर खाते उमटी पड्या छे। भगवानना सोना वेशना दर्शननुं पण खूब ज महत्व, एक अनेरुं महत्व रहेलुं छे, त्यारे मंदिर खाते मोटी संख्यामां भावी भक्तो उमटी पड्या छे।